પાલનપુરમાં ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ કરાયો હતો. ન્યૂ પાલનપુર સ્ટેશનથી અજમેરના મદાર જંકશન સુધી રેલવે લાઇન પર માલગાડીનું પરિક્રમ માટે રવાના કરાઈ હતી. રેલવે અધિકારીઓ દ્વારા માલગાડીને લીલી ઝંડી આપી શુભારંભ કરાયો હતો. પાલનપુરમાં ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ કરાયો હતો. ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક પર માલગાડીનો શુભારંભ થયો. ન્યૂ પાલનપુર સ્ટેશનથી અજમેરના મદાર જંકશન સુધી રેલવે લાઇન પર માલગાડીનું પરીક્ષણ માટે રવાના કરાઈ. રેલવે અધિકારીઓ દ્વારા માલગાડીને લીલી ઝંડી આપીને શુભારંભ કરાયો હતો. પાલનપુરના ન્યૂ રેલવે જંકશનથી આજે માલગાડીનું પરીક્ષણ માટે રવાના કરાઈ હતી. પાલનપુરથી મદ્રાસ સુધી માલગાડીનું પરીક્ષણ થશે. જોકે રેલવે લાઇન પર 75 થી 100 કિલોમીટરની ઝડપથી માલગાડી દોડશે. ડીએફસીના રૂટ પર ટ્રેનની લંબાઈ 1.5 કિલોમીટર છે અને આ ગુડ્સ માલગાડી માટે તેની રેલવે ટ્રેક પર પણ અલગથી દોડશે, જેને લઈને નિયત અંતરે ઝડપથી આ માલગાડીનું માલનું પરિવહન કરશે. સામાન્ય રીતે બનાસ ડેરીનું દૂધ કાનપુર દિલ્હી સુધી જાય છે અને ટેન્કરમાં જતા જ આ દૂધને 24 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ પાલનપુર ન્યૂ જંકશન રેલવે પ્લેટફોર્મ પરથી દૂધના ટેન્કરનું માલગાડીમાં પરિવહન થશે અને 8 થી 10 કલાકમાં દિલ્હી પહોંચી જશે. જોકે આ માલગાડી ગુડ્સના નવા પ્રોજેક્ટથી વેપારી ધંધા અને રોજગારમાં પણ વધારો થશે. મોરબી ઓખા જેવા બંદરો પર પણ જે માલ હશે જેમાં પણ ફાયદો થશે, ત્યારે નિયત સમય અને નિર્ધારિત જગ્યા પર આ માલગાડી ઝડપથી પરિવહન કરશે, જેને લઈને એક પ્રકારનું વેપાર ધંધામાં પણ આંતરિક રીતે ફાયદો થશે. સમગ્ર દેશમાં પ્રથમવાર કહી શકાય એવી ગુડ્સ માલગાડીનું પરીક્ષણ આજે પાલનપુરથી થયું છે અને આગામી સમયમાં તમામ જગ્યાએ રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થતા જ વધુ માલગાડીઓ દોડાવશે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.